જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત 2 મિનિટમાં કોકો પાવડર વગર, ચોકલેટ વગર, રેસ્ટોરન્ટ કરતાં બેસ્ટ અને રેસ્ટોરન્ટ કરતાં સસ્તું સુપર રીચ અને ક્રીમી ચોકલેટ મિલ્કશેક બનાવશું. તો બનાવવાનું શરૂ કરીએ. તમને જોઈશે ચોકલેટ ક્રીમ બિસ્કિટ્સ. અહીંયા મેં લીધા છે બોર્બોન બિસ્કિટ્સ. તમે કોઈ પણ ચોકલેટ ક્રીમ બિસ્કિટ્સ કોઈ પણ બ્રાન્ડના લઈ શકો છો, સ્ક્વેર, રેક્ટેંગલ કે રાઉન્ડ, કોઈ પણ શેપના ચાલે, પણ ચોકલેટ ક્રીમ બિસ્કિટ્સ હોવા જોઈએ. સો અહીંયા આપણે લઈ રહ્યા છીએ 6 બિસ્કિટ્સ. જે કોઈ બ્રાન્ડના તમે લો, 6 બિસ્કિટ્સ લેવાના છે. સો 1 કપ માટે આપણને જોઈશે 6 બિસ્કિટ્સ. હવે આ બિસ્કિટ્સના આપણે મોટા મોટા કટકા કરી કાઢશું. નાના કટકા કરવાની જરૂર નથી, કેમ કે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આને બ્લેન્ડ કરવાનું છે. સો અહીંયા બિસ્કિટના કટકા તૈયાર છે. હવે આપણે ગ્લાસ તૈયાર કરશું. સો આ ગ્લાસ તૈયાર કરવું ઓપ્શનલ છે. જો તમને ગ્લાસને સરસ રીતે ડેકોરેટ કરવો હોય તો જ આ સ્ટેપ કરજો. મેં અહીંયા લીધો છે ચોકલેટ સોસ. હવે જે ગ્લાસમાં તમે મિલ્કશેક બનાવવાના હો એ ગ્લાસને આપણે ચોકલેટ સોસથી જરા થોડું ગાર્નિશ કરશું. ફ્રેન્ડ્સ, આ ઓપ્શનલ છે, પણ આનાથી પ્રેઝન્ટેશન સારું લાગશે. સો અહીંયા ગ્લાસ તૈયાર છે. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. હવે ગ્લાસ તૈયાર કર્યા પછી આપણે બિસ્કિટના જે કટકા કર્યા છે એને મિક્સર જારમાં લેવાના છે. હવે એમાં આપણે એડ કરશું 1 ટેબલસ્પૂન સાકર. અહીંયા મેં બ્રાઉન શુગર લીધી છે, પણ તમે તમારી પાસે જે સાકર હોય એ લઈ શકો છો. અને સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધતી એ રીતે લેવાની છે. હવે લઈશું દૂધ. દૂધ આપણે ઠંડુ લેવાનું છે અને 1 કપ દૂધ લેવાનું છે. દૂધ એડ કર્યા પછી હવે મિક્સર ચલાવવાનું છે. એકવાર તમે આ બનાવશો તો તમે કોઈ દિવસ બહાર નહીં પીવો, હંમેશા ઘરમાં જ બનાવશો, ને એટલું ફાઇન રિફ્રેશિંગ સમર ડ્રિંક છે આ ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. બિસ્કિટ મિક્સ થઈ જાય એટલે હવે આપણે મિક્સર ગ્રાઇન્ડર બંધ કરવાનું છે. હવે આપણે ખોલીને જોઈશું, ને એકવાર બિસ્કિટ ને દૂધ મિક્સ કરી લીધા પછી હવે આમાં આપણે એડ કરશું આઈસ ક્યુબ્સ. હવે આઈસ નાખીને પાછું આપણે મિક્સર ગ્રાઇન્ડર ચલાવશું. તો આઈસ એડ કરીને પાછું મિક્સર ચલાવવાથી એકદમ રિચ અને ક્રીમી ચોકલેટ મિલ્કશેક બનશે ફ્રેન્ડ્સ. તમને એમ જ થશે કે આ રોજ પીએ, અને ગરમીના દિવસોમાં તો આ મજા આવી જાય. એકદમ રિફ્રેશિંગ ડ્રિંક છે. હવે તમે અહીંયા જુઓ કે એકદમ ક્રીમી થયું છે. નાના મોટા બધા આ ડ્રિંક એન્જોય કરશે. હવે આપણે જે ગ્લાસ તૈયાર કર્યો છે એમાં ટ્રાન્સફર કરશું. સો ફ્રેન્ડ્સ, ગરમીના દિવસોમાં બહારથી લાવવાની બદલે ઘરમાં જ આ 2 મિનિટમાં બની જાય એવું ડ્રિંક, અને એ પણ ચોકલેટ વગર અને કોકો પાવડર વગર, ઝટપટથી બની જાય છે, બજાર કરતા ટેસ્ટી અને બજાર કરતા સસ્તું. સો નીચે તમને ફાઇન થીક મિલ્ક મળશે અને ઉપર ક્રીમી થશે. તમે આ ઉપરનું ટેક્સચર જુઓ ફ્રેન્ડ્સ, એકદમ રીચ એન્ડ ક્રીમી. હવે હું આમાં એડ કરી રહી છું વેનીલા આઈસક્રીમ. આઈસક્રીમ વગર પણ આ ચોકલેટ મિલ્કશેક સરસ લાગે છે. મારી પાસે ચોકલેટ પડી હોય તો એને થોડી છીણી કાઢવાની અને ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરો તો એનો શો પણ સારો આવશે અને બાળકોને પણ પીવાની મજા આવશે. સો ફ્રેન્ડ્સ, આ ચોકલેટ વગર અને કોકો પાવડર વગરની ચોકલેટ મિલ્કશેક તમે પણ બનાવો, અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.